मारा पर खा करना रे छोकरा ने पकड़ो। अरे क्या भागी जैसे जाओ। आशुत हो तुमने कौन हम लोग करो लोगों आम जाओ, हूँ आम जाओ छू। वाह मारा दीकरा वाह, आज ते मारी कुखे जन्म दीधा नु सार्थक करी। पापी ठाकोर हजू पण हूँ तने नहीं छोड़ू, ज्यां सुधी तारा लोई थी मारा हाथ ने नहीं रंगू ने, त्यां सुधी मारा हये टाढक नहीं बड़े, नहीं बड़े ठाकोर, नहीं बड़े। रडिश नहीं बेटा, रड़ नहीं बेटा, रड़ नहीं, बिल्कुल रड़ नहीं। चिंता ना करिश बेटा, तारा तमाम दुखो दूर करवाना हूँ प्रयत्न करिश बेटा। तू रड़िश नहीं, रड़िश नहीं बेटा, रड़िश नहीं। हवे ठाकुर ना मानसो तारो वाल पण वाको नहीं करी सके, मारो पर विश्वास रखजे बेटा। चाल मारे घेर, मारे घेर चाल बेटा, तू चिंता ना करिश, मारे घेर चाल, चाल दीकरा चाल। अरे जशोदा जूतो, જોતો હું કોને લઈ આવ્યો છું? કોણ છે આ? આ કોનો દીકરો છે? તું કેટલાય દિવસોથી દીકરાની વાટ જોતી હતી ને, ભગવાને આને મોકલી આપ્યો, તું આને તારો દીકરો માનજે। મારો દીકરો માની લઉં, પણ બેટા તારા મા બાપ? મારા મા બાપને એ પાપી ઠાકુરે મારી નાખ્યો। નહીં દીકરા, નહીં દીકરા, તો રડ નહીં દીકરા, તો પેલા શાંત થઈ જા, પેલા પાણી પી લે। દીકરા હવે તારે જે કહેવું હોય તે કે, તારા મનનો ભાર હળવો થઈ જશે બેટા। એક વખત અમારા નાના ખેતરમાં અને બાપુ અને મા જમતા હતા, ત્યાં અચાનક ઠાકુર વજયસિંહ એના માણસો સાથે આવ્યો। રામ ખોર, અરે પણ છોડ, કહું છું છોડી દે, ચલ હટ। હેલો છાનોરે, છાનોરે દીકરા, ઉપરવાળો ભગવાન બધું જુએ છે, એ કાળા કામો કરનારને ક્યારે નહીં છોડે। દીકરા તારી માં જેલમાં હોય કે ગમે ત્યાં હોય, એ તને જરૂરથી એનો ભેટો કરાવશે બેટા। ત્યાં સુધી તું મને તારી માં ગણજે, હું તને સગી જનેતા જેટલું હેત આપીશ। દીકરા હું તને ક્યારેય ઓછું નહીં આવવા દઉં, હા ક્યારેય ઓછું નહીં આવવા દઉં બેટા। તારા બાપના વાલી ખોટ હું પૂરી કરીશ। રામુ કાળુ, અરે કોઈ છે? જી ના પાણીયાઓ, જેને ડૂબી મરો, ડૂબી મરો જાઓ। એક એક નાનકડા છોકરાને નથી ગોતી શકતા કે જેણે જીવતા જીવત મારું જીવતર હરામ કરી દીધું છે। એ હરામ ખોરે તો માત્ર મારો પગ જ ભાંગ્યો છે, પણ હું તો એના ટુકડે ટુકડા કરી નાખીશ, ટુકડા કરી નાખીશ। જાઓ દુનિયાના ફણ માંથી પણ એને ગોતીને આવજો।
દીકરા તને ભાગ્યું તો નથી ને? શું થયું? કઈ નહીં, સત્તાધારે આપણા દીકરાને બચાવી લીધો. જશોદા, દીકરો મળ્યા પછી આપણે સત્તાધાર જવાનું ભૂલી ગયા. હા, એટલે ભગવાન કદાચ આપણી પરીક્ષા કરતો હોય. હા ચાલો, આપણે કાલે સવારે દર્શન કરી આવી. જશોદા, આજે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે સત્તાધારની જાત્રાએ જઈએ છીએ, અને આજે આપણા ગામના ઠાકોર ને ઠકરાણા એમની બંને દીકરીઓ સાથે સત્તાધારની જાત્રાએ સંગમાં પગ પાડા જાય છે. એ આ તો ખુશીની વાત છે, તો ચાલો આપણે પણ એમની સાથે જોડાઈ જઈએ. ભલે. બોલો સત્તાધારનો જય. Oh, no!
આપણે અહીં ઘડીક વિસામો કરીએ. ભલે. હા, સતાધાર થી વળતા મહાદેવજી ને દર્શન થઈ ગયા. સંભાળજે બેટા. ધીરે. બાપુ, હું કિશન ને ગોપી ક્યાં સંતા કોકડી રમીએ? હા રમો બેટા. હા પણ બેટા બહુ દૂર સુધી નહીં જતા. હા જાઓ રમો. તું આમ જા, હું આમ જાઉં છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. જેવી સત્તાધાર ની મરજી ઠાકુર, આપણું કઈ ચાલવાનું નથી. ઠાકુર નહી, મારી દીકરી. ચાલો ઠાકુર, થોડી હિંમત રાખો. ચાલો ભાઈ, ચાલો. બાપુ મને બંદૂક ફોડતા શીખવાડતા નથી. દીકરા, તારું નામ કિશન છે ને, તો તારે બાપુ પાસેથી બંદૂક ફોડતા નહીં પણ વાંસળી વગાડતા શીખવું જોઈએ. હા એ વાત સાચી. બાપુ મને વાંસળી વગાડતા શીખવાડો ને. જરૂર, જોયું બેટાને વાંસળી વગાડતા શીખવું છે. લે બેટા. Thank you.
ने तू शर्मा। કરી પાણીડા ભરાય રે ઊંડા તળાવ કે રે કાંઠડે રે લોલ પાણીડા ભરી લઈએ. એ અહીંયાથી દૂર ખસ. કેમ કઈ અભડાઈ જાવ છો? કીધું ને દૂર ખસ. આ લ્યો આ દૂર બેઠા. મોટી પરણેલી છે તે. આહા આભડ છે તો ઈ જ છે. તમારી પાસે બેવું તો કઈ વાંધો નથી ને ભાભી? તમારું તે ગલું છે કે ગલી? વઢો છો તોય મને ગલી ગલી થાય છે. કઈ વાંધો નહી. તમારી પાસે બેવું તો કઈ વાંધો નથી ને ધરખમ ભાભી?
વાંઢો છે આ દુનિયા કેવી છે આ નળે છે પરણેલાજી એકબીજાને હે તોય બધાયને વાંઢાનો જ વાંઢો અરે 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 મારું બેડું અરે મારું બેડું બાયડી તો નથી બેડું લઈ ગઈ એ પરછંદ પદમણી મારું બેડું મારું હું બેઠી હોઉં ને તમારાથી પાણી ભરાય કઈ મે તને કેટલી વાર ના પાડી અરે રૂપલા છાનામાંનો પાણી જાય ને આરે બિચારી સામેથી કે છે ટટટાવે છે ને અરે પણ મારે મારી અરે ઓ રૂપલા એટલું યાદ રાખજે તું વાંઢો રહીશ ત્યાં સુધી કોઈ તને ઘરમાં પણ નહીં બોલાવે હા બાકી તમે બોલો છો ને તો ગામમાં ગલી ગલી થાય છે રૂપલા હું બોલું છું ત્યારે પથરા પડે છે રૂપલા તું મરી જશે તો કોઈ વાસ પણ નહીં નાખે એના કરતા શામળી તો શામળી બનાવી નાખ કામળી હા કામળી એને બનાવ શામળી હે ભગવાન આ તું પરણેલો છે એટલે તને વાંઢાની વેદનાની ખબર નથી પડતી આ ગામ આકાની બાયડીયું ભાભીયું કાકીયું માતીયું મામીયું મારા લોહી પી જાય છે બાકી ઓ ઓ ઓ ઓ ક્યાં હશે મારો લાડ એ તો જુવાન જોત થઈ ગયો હશે મારો કિશન માં અરે કિશન બેટા આવી ગયો બેટા હા તમે કિશનને બંદૂકને બદલે વાંસળી વગાડતા શીખવીને બહુ ખોટું કામ કર્યું છે હા કેમ કેમ એ બહારથી આવે ત્યારે એના ચહેરા પર ખુશીના તોરણ ટીંગાયેલા જોઈને લાગે છે કે હવે આપણે બદલે વાંસળીથી કોઈકનું હૈયું રીછવી રહ્યો છે કિશન બેટા મેં તારી ચોરી પકડી પાડીને સાચું બોલજે વાંસળીથી તો કોઈકના હૈયાને રીછવી રહ્યો છે કે નહીં પણ ધ્યાન રાખજે બેટા વાંસળીના પ્રીત ભેલા સૂરને એને કોઈ વીજળીનું તોફાન અભડાવીને જાય માં અરે મારી દીકરી ક્યાં થી અત્યાર સુધી ક્યારના તારા બાપુ તને ગોતે છે કેમ માં હું તો નદી કાંઠે રમતી હતી બેટા નદી કાંઠે રમવાની તારી ઉંમર છે હવે તો કોઈની ઓઢણી ઓઢવા જેટલી મારી દીકરી મોટી થઈ ગઈ છે એટલે માં જો વખત કરતી મહેમાન આવ્યા છે તને જોવા માટે જટ તૈયાર થઈ જા બેટા પણ માં જો અત્યારે વધારે વાત કરવાનો સમય નથી હાલ જટ મોડું થાય છે બેટા પણ માં બા સાહેબ ઠાકોર સાહેબે કેવડાવ્યું છે દીકરી રાધા જો આવી ગઈ હોય તો મહેમાન માટે પાણી લઈને આવે હા એમને કહો કે અમે હમણાં જ આવીએ છીએ જી હાલ બેટા અરે આવી ગઈ રાધા દીકરા ક્યાં ગઈ હતી ભાઈ પાંખો પહેરીને કોણ જાણે ક્યાં ઉઠશે કઈ કહેવાય નહીં પણ રાધા બેટા હવે તારા ઠરીને ઠામ થવાના દિવસો આવી ગયા છે આ છે વજેસંગ ઠાકુરના દીકરા વિરમ અને આ છે કાકા બાપુ વજેસંગ ઠાકુરના ખાસ માણસ અરે આ શું કર્યું રાધા દીકરી તારું ધ્યાન ક્યાં છે કાંઈ વાંધો નહીં ઠાકોર સાહેબ ચાલ્યા કરે રાધા બહુ શરમાળ છે એટલે આવું થઈ જાય રાધા શરમાય ત્યારે હાય એના ગુલાબી ગાલ જોઈને તે ઘાયલ થઈ જાય છે ઠીક છે ઠીક છે ચાલો હવે મહેમાનોને લાપસી જમાડો ભલે આ શું લાપસી છે આખી જિંદગીમાં આવી લાપસી ચાખી પણ નથી આ તો રાધાના હાથની જ કમાલ છે અરે કાકા બાપુ હજી તો આ લાપસીમાં છે ને રાધાના તે ઘી ઉમેરાશે ને એટલે ઓર મજા પડી જશે અરે વાહ 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 બસ બસ બેટા મહેમાનોને પીરસો બસ બસ બેટા બસ અરે પણ અરે એમ તે કાય હોય કાય બસ બેટા હા હા રાધા દીકરી આજે તારું ધ્યાન ક્યાં છે કાંઈ વાંધો નહીં ઠાકોર સાહેબ હાથ ઉપર ઘી ઢોળાય એ તો સારા સુકન થયા કહેવાય બરાબર છે પણ મારા હાથ થોડો દુખ સહન કરી લે અહીંયાને ઠાળતા પહેલા ઘણીવાર બળવું પડે છે
ठीक त्यारे ठाकुर साहेब हवे मैं आपनी रजा लईए। अरे काका बापू सांज सुधी आराम करीने पछी जजो। अरे आ तमारुं घर छे ने। हां हां रोकाई जाओ ने। बा बापू वाट जोता छे निकळिए ने। हवे तो अवार नवार अही आवता ज रहेवानुं छे ने। ठाकुर साहेब तमे वीरमना मननी वात तो जाणे जाणी दीधी। बस हवे हे ने जई અને સગાઈ અને ઘડિયા લગનની તિથિ નક્કી કરી આપને જણાવી દઈએ। હા કાકા બાપુ અમે લોકો એ રૂડાઉસની વાત જોશું। ભલે ત્યારે રજા લઈએ। જય માતાજી। જય માતાજી। જય માતાજી। અરે દીકરે દાદા તું કેમ રડે છે? તારા તે મહેમાન ઉપર પાણી ઢોળાયું એટલે કે પછી હાથ ઉપર ઘી ઢોળાયું એટલે? જે હોય તે મને સાચે સાચું કહી દે। તને તને મારા સમજે દીકરા। માં તું બાપુને સમજાવ ને કે મારે લગ્ન નથી કરવા, મારી સગાઈ હમણાં નક્કી ન કરે। બેટા સગપણ અને લગ્ન એ તો સમાજના રીત રિવાજોએ આપેલી મોંઘેરી ભેટ છે, એને આપણે ઠુકરાવી ન શકીએ। ક્યારેક ગુલાબના ફૂલને બદલે પાનખરની પાંદડીની આંગળી પકડીને ચાલવું પડે દીકરા, એનું જ નામ સંસાર। પણ માં આજે સંસારના ઊંડા કુવાને સમજી શકું એવી મારી ઉંમર પણ ક્યાં છે? નથી મને ઓઢણી ઓઢતા આવડતું, કે નથી મને પૂરું માથું ગૂંથતા આવડતું, અને હું આંખમાં કાજળ પણ સારી રીતે લગાડી શકતી નથી। હજુ પણ મારા કપાળમાં બિંદી તારે કરવી પડે છે। આવી અણઆવડત વાળી અભૂત છોકરીને કોણ કે તું મોટી થઈ ગઈ છે? બસ માં માં મને એકવાર બધું શીખી લેવા દે, પછી તારે એવું બધું કશું શીખવાની જરૂર નથી। માં પાસે તો દીકરી સાસરે ન જાય ને ત્યાં સુધી નાની બાળકી જ હોય છે, અને માં તો એમ જ ઈચ્છે કે મારી દીકરી મારી પાસે રહે। અનુભૂળીમાં લાગણીમાં ને લાગણીમાં બધું કામ પોતે જાતે કરી લેતી હોય છે, દીકરીને કઈ કામ કરવા નથી દેતી। પણ સાસરે ગયા પછી સાસુ નણંદના તડકા છાયામાં એ જ મૂરખ છોકરી આખા કુટુંબને સાચવનારી મહારાણી બની જાય છે। માં હવે હું તારું કશું સાંભળવા માંગતી નથી, હું તો ફક્ત એટલું સમજુ છું હવે તું અને મારા બાપુ તમારાથી અળગી કરવા માંગુ છું। ના દીકરી, ના ના દીકરી, એવું ન બોલ બેટા, એવું ન બોલ। અરે કાળજાના કટકાને દૂર કરતા મા બાપના હૈયાના તો હજાર હજાર ટુકડા થઈ જાય છે બેટા। પણ આ વાત તને નહીં સમજાય। અરે દીકરી મારું ચાલે તો હું તને આખી જિંદગી મારા ખભા ઉપર બેસાડી રાખું। અરે મારા આંખના રતને ક્યારે મારી આંખથી અલગી ન થવા દઉં દીકરી, ક્યારે મારી આંખથી અલગી ન થવા દઉં। પણ બેટા એક વખત એવો આવે છે ને કે જ્યારે બાપે પોતાના હૈયા ઉપર પથ્થર મૂકીને દીકરીની ડોળી ઉચકવી પડે છે, અને ત્યારે ત્યારે ખભા ઉપરના ફૂલનો ભાર પથ્થર જેટલો ભારે લાગે છે। પણ અભાગી બાપ માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી બેટા, આના સિવાય બીજો કોઈ રસ્તો નથી। મારી બે દીકરીઓ, મારી બે દીકરીઓ એટલે મારા સંસારની બે પાંખો, પણ એક પાંખ તો વર્ષો પહેલા કપાઈ ગઈ। હવે દીકરી તને મારી આંખથી અળગી કરીશું તો અમે અમે બંને જણા નોતારા થઈ જઈશું બેટા, નોતારા થઈ જઈશું। પણ બાપુ ના દીકરી ના, તારા લગ્નની અમને કોઈ ઉતાવળ નથી, પણ આ તો ઊંચા ઠાકોરને ત્યાંથી અચાનક જ માગુ આવ્યું ને, એટલે એમ થયું કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે મોડું તોવા ન જવાય બાપુ। બસ બેટા હવે એક પણ શબ્દ ન બોલીશ, એટલો વિશ્વાસ રાખજે કે આ તારો બાપ જે કઈ કરી રહ્યો છે તારા ભલા માટે કરી રહ્યો છે, અરે તારી સુખી જિંદગી માટે કરી રહ્યો છે બેટા। બાપુ હા બેટા, બેટા
હાય મારી વાઘણ વિરામ માં અરે દીકરા આ શું થયું કઈ નહીં માં એ તો વાઘણે નોર ભરાવી છે હવે મારે એને વશ કરવી પડશે સાચું બોલજે દીકરા રાધા તને કેવી લાગી જો બેટા અમે તને જોવા મોકલ્યો એટલે મા બાપના હૈયાને ખુશ કરવા ખોટા વખાણ ન કરતો જો રાધાને જોઈને તારા દિલમાં જે કઈ થતું હોય એ કહી દે સાચું કહું માં રાધાને જોયા પછી મારા અંતરમાં રાધા સિવાય કઈ રમતું નથી હવે તો એ જ સપના જોઉં છું કે રાધા ઘરની વહુ ક્યારે બને અરે દીકરા આપણે જે સપના જોઈએ ને એ હાચા જોયા અરે હવે તો શરણાઈઓ વાગી સમજો કાકા બાપુ સારી તિથિ જોવા માટે ગોર મહારાજ ને તેડવા ગયા છે આ બાપુ હવે તો ખુશ છે ને કિશન રાધા કિશન હવે બંધ કર તારી વાસળી એના સુરો હવે મારાથી નથી જીરવાતા શું થયું છે રાધા મને વારંવાર વાંસળી વગાડવાનું કહેનાર આજે મારા વાંસળીના સુરને રોકી રહી છે થયું છે શું હા કિશન મારા હૈયાના ધબકારને મારા શ્વાસનો શણગાર બની ગયેલા આ તારી વાંસળીના મીઠા સુરને મારે ભૂલવા પડશે કેમ રાધા હા કિશન મારા બાપુ મારી સગાઈ ઠાકોર વજે સંગના દીકરા વિરમ સાથે નક્કી કરી રહ્યા છે હું બાપુને આપણી પ્રીતની વાત કરી શકું એમ નથી કારણ કે અમીરી ગરીબીની ભેદ રેખા નડે છે હું શું કરું એ સમજાતું નથી મન મારીને પાંડવામાં બેસું નહીં અને તને છોડીને કોઈનું પાનેતર ઓઢું નહીં મને લાગે છે કે મારા બાપુને મારી ડોલી નહીં નનામી ઉચકવાનો વારો આવશે એ રાધા નહીં આ રીતે ભાંગી પડવાની કે દુખી થવાની કોઈ જરૂર નથી રાધા એ ગાંડી સાચા હૃદયના પ્રેમમાં આવા નાના મોટા તોફાનો તો આવ્યા જ કરે કિશનના કાળજામાંથી વહેતા પ્રેમના સૂરને કોઈ તાકાત નહીં રોકી શકે રાધા આવતીકાલના મેળામાં હું છેડે ચોક તારો હાથ મારા હાથમાં લઈને દુનિયાને કહીશ કે રાધા મારી છે માત્ર મારી જ દુનિયાની કોઈ તાકાત આપણને બંનેને જુદા નહીં કરી શકે રાધા કોઈ તાકાત કિશન કાકા બાપુ રાધાને જ્યારથી જોઈ છે ત્યારથી હૃદયમાં જંપ નથી રહેતો અને ક્યારે એ મારા ડોલિયામાં વાટ જોઈ બેસે ને ક્યારે હું એનો ઘૂંઘટ ખોલું દીકરા હવે તો લગ્નનું બધું નક્કી જ છે રાધા લાડી બની ને આપણી આ હવેલીમાં કુમકુમ પગડા પાડતી આવી જ હમણ બાપુ અરે અમે રાધાની વાત કરતા હતા એમાં દીકરી રૂપા તું આવી ગઈ વિરમ અમારી દીકરી રૂપા દેખાવમાં બરાબર એની માં ઉપર જ ગઈ એની માં તો એને છોડીને ચાલી ગઈ બસ આ છોડીને હવે સુખેથી સાસરે વળાવું એટલે મારા જીવને નિરાશ કાકા બાપુ જ્યાં સુધી આ વિરમ જીવતો છે ત્યાં સુધી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી રૂપાના ધામધૂમથી લગ્ન કરી વળાવવાની જવાબદારી મારી છે મારી પણ બાપુ અરે પણ તું કઈ કહેવા આવી હતી ને બાપુ વાત આડે પાટે ચડી ગઈ બોલ બેટા બાપુ હું મારી બેનપણી સાથે મેળામાં જાઉં છું તમે ચિંતા ન કરતા હા જા બેટા જા અને જો જરાય તોફાન મસ્તી ન કરતી હો સાચવીને જજે ક્યાંક હસવામાંથી ખસવું થઈ જાય જા બેટા જા ભલે બાપુ કાકા બાપુ રૂપાના મેળામાં જતી જોઈને મને પણ એક વિચાર આવ્યો છે શું કે આ મેળામાં રાધા જરૂર આવવી જોઈએ હા તારી વાત ખરી છે ચાલો આપણે પણ મેળામાં જઈએ ચાલો
राधा किशन सिवाय बीजा कोई ना हो सके। तू आने देने घेर पहुंच, हूँ अभय सिंह बापू ने मरी ने आऊँ छू, ले बेटा ले। भले बापू। राधा, बोल राधा, मेरा माँ तो शुक्र करती थी, कौन ही साथे गई थी मेरा माँ, काका बापू के जवाब साची छे, पहला मैं घोड़ी ना किशन साथे, हाँ, राधा, मैं तने लाड कोटे उछेरी ने मोटी करी, एन और थे नथी કે તું તારા બાપની આબરૂનો નામ કરતી ફરે નાલાયક બાપુ હું તો કિશન સાથે કિશન સાથે ખબરદાર જો નાલાયકનું નામ તારી જીભ ઉપર આવ્યું છે તો તારી જીભના ટુકડે ટુકડા કરી નાખીશ છે કોઈ જી જાઓ વાસુને કહો કે એના દીકરાને લઈને મારી પાસે હાજર થાય કિશન ઓ કિશન ક્યાં છે તમારો કિશન કેમ ભાઈ કિશનનું શું કામ પડ્યું આડી અવડી વાત કર્યા વગર સીધે સીધું બતાવી દો ક્યાં છે તમારો કિશન એ તો બહાર ગયો છે તારે એનું શું કામ પડ્યું બહાર ગયો છે એ આવે એટલે ને કહી દેજો કે ઠાકુરને એને તાબડતોબ હવેલીએ બોલાયા છે સમજ્યા ચાલો ઠાકુરે આ ભૈયા અરે આજે તને નહીં છોડો અહીંયા તો એ ક્યાં જાય છે અહીંયા એ રૂપા અહીંયા વાસુ આવી ગયો તારા નપાવટ દીકરાને લઈને નપાવટ મારો દીકરો નપાવટ ઠાકોર સાહેબ આજ તમારે આવા કડવા વેણ કેવા પડે અરે આજ સુધી તો તમે ના વખાણ કરતા થાકતા નહોતા અને આજે આજે એ તમારી નજરમાંથી નીચે ઉતરી ગયો અરે એવો તો કયો ગુનો કર્યો છે એને ગુનો એને નથી કર્યો ગુનો તો મેં કર્યો છે મેં અરે મારી એક દીકરીને ગુમાવ્યા ને દુઃખમાં મેં મારી બીજી દીકરી રાધાને એને મનમાં ફાવે તેમ કરવાની છૂટ આપી દીધી અરે ત્યાં સુધી કે હવેલીના પગથિયા ઉતરીને એ બે કોડીના છોકરા સાથે ધૂળમાં રમવા લાગી છતાં હું કાંઈ જ ન બોલ્યો પરંતુ હવે મને આજે સમજાય છે કે ગટરના કીડાને હવેલીના હોજમાં તરવાની છૂટ ન અપાય એટલે ઠાકોર સાહેબ હા પૂત તારા દીકરાને પૂત જેને શું કર્યું છે તે પર એણે મારી દીકરી રાધા ઉપર નજર બગાડી છે નલાયક હરામી આ ઠાકોર કહે છે સાચું છે તે આવું નીચ કામ કરી અને મારા ઉછેર પર કાળો ડાઘ લગાડ્યો છે પણ એક વાત યાદ રાખજે તારા બાપને એક ખભે વાસળી છે તો બીજા ખભે બંદૂક પણ છે વાસળી તારા હોઠ પર મૂકી તને પ્રેમ કર્યો છે તો બંદૂકથી તારી છાતી વિંધતા મારું રૂવાડું નહીં ફરકે અરે બાપુ તમારા હાથે તમારી બંદૂકથી વિંધાઈ જવા માટે તો આ ઘડીએ તૈયાર છું બાપુ એનાથી સારું મોત તો મને બીજું શું મળી શકવાનું પણ એ પહેલા મારી એક વાત સાંભળી લો બાપુ એટલો વિશ્વાસ રાખો તમારા દીકરા ઉપર પોતાના દેવ દેવી જેવા મા બાપને નીચા જોવું પડે એવું હલકું કામ તો કોઈ કાળે ના કરી શકું આ ઠાકોર સાહેબ ભલે આ ઘડીએ મને કડવા વેણે બોલી રહ્યા છે
પણ એમણે પણ મને આજ સુધી સાચા હૃદયથી હેત આપ્યો છે, પ્રેમ કર્યો છે. એમના હૈયાને જરા જેટલી ઠેસ પહોંચે એવું નીચું કામ તો મારાથી ન થાય ને બાપુ. પણ કુદરત જયારે જન્મજન્મની લાગણીઓના લેણદેણનો હિસાબ કરતી હોય છે ને બાપુ, ત્યારે આપણે પોતે આપણા હાથમાં નથી રહી શકતા. આપણે જે માનીએ છીએ, આપણે જે ધારીએ છીએ, એમાંનું કશું નથી થતું બાપુ. બધું કુદરતના હાથે નક્કી થયેલું હોય છે. હું અને રાધા એકબીજાને પ્રેમ કરીએ છીએ. ખબરદાર, જો આ શબ્દ ફરીવાર બોલે છે તો, અરે તારી હૈસિયત શું છે મારી દીકરી રાધા સાથે પ્રેમ કરવાની? અરે છે શું તારી પાસે અને તારા ગરીબ બાપ પાસે? અરે તું યાદ રાખજો, ભિખારીઓએ કદી આકાશના તારા તોડવાના સ્વપ્ન ન જોવાય. ઠાકોર સાહેબ, મારા દીકરાનો વાગ ગુનો ગણી હું બોલતો નથી, એટલે વધારે બોલવાનું રહેવા દો. ભલે અમે ઊંચી હવેલીમાં ન રહેતા હોઈએ, પણ ઝૂંપડીમાં રહીને કદી કોઈ પાસે ભીખ નથી માંગી. પ્રમાણિકતાનું રડીને પરસેવો પાડીને રોટલો ખાઈએ છે, એનો મતલબ એવો નથી થતો કે અમે માણસમાંથી પણ ગયા. અને ઈશ્વરે આપેલી મિલકતમાં તમારી પાસે વધારે કાંઈ જ નથી. તમારી પાસે પણ માત્ર અમારી જેમ બે હાથ ને બે પગ છે ઠાકોર. એક વાત તમે પણ સાંભળી લો ઠાકોર સાહેબ, અહીંયાના સાચા પ્રેમ કરતા તમે તમારી આ ધન દોલત જમીન મિલકતને વધારે કિંમતી ગણતા હો ને, તો થોડોક સમય આપો સાહેબ, થોડોક સમય. તમારી આંખો ચાર થઈ જાય એટલી મિલકત તો માલિક ના બનું, તો મારું નામ કિશન વાસુદેવ નહીં. બસ બસ કિશન, હોશિયારી રહેવા દે, હોશિયારી રહેવા દે કિશન. બોલવું બહુ સહેલું છે, પણ કમાવા નીકળીશ ત્યારે ખબર પડશે કે પાંચ પૈસા કમાવા કેટલા અઘરા છે. એની ચિંતા તમારે કરવાની જરૂર નથી ઠાકોર સાહેબ. હવે તો આજ ઘડીએ હવેલીમાં સત્તાધારનો સોગંદ ખાઈને કહું છું કે મિલકતના માપદંડથી પ્રેમની કિંમત આપતા બાપ પાસેથી અમને દીકરી રાધાને ખરીદી શકવાની હેસિયત ન પામી લઉં. એટલો ધનવાન ન થાવ ત્યાં સુધી આ ગામમાં પગ સુધા નહીં મૂકું. દીકરા? હા બાપુ, આશીર્વાદ આપો બાપુજી. તમારો દીકરો જો સાચો હોય તો એની કસોટીમાંથી પાર ઉતરે એવા આશીર્વાદ આપો. ફતેહ કર બેટા, ફતેહ કર. કિશન! રાહ જોજે મારી રાધા, તારા માટે કિંમતી આભલા ભરેલી ઓઢણી લઈને હવેલીમાં પાછો ફરીશ. રાહ જોજે તું મારી. દીકરી, શું થયું બેટા? શું થયું? બેટા, તને મારા સોગંદ છે, જે કઈ થયું હોય એ મને કહી દે, હું તારે ખાતર આખી દુનિયાને સળગાવી નાખીશ. બોલ બેટા. જેને વફાદાર રહ્યો એ જ દરાધમ પાપીએ મારી દીકરી ઉપર. હું અત્યારે જ ઠાકોર સાહેબ ને ફરિયાદ કરું છું. કાકા બાપુ, એવું તે શું થઈ ગયું છે કે તમે માથું ઊંચું કરીને વાત નથી કરી શકતા? ઠાકોર, વાત કરીશ ત્યારે શરમથી તમારું મોઢું પણ નીચું થઈ જશે. એમ? હા હા ઠાકોર, નાના ઠાકોરે એવું કામ કર્યું છે કે જો તમારો દીકરો ન હોત ને, તો મેં એને ગોળીએથી વીંધી નાખ્યો હોત. એટલે સગા ભાઈ જેવો ભરોસો રાખીને જખમી થઈ ગયેલા નાના ઠાકોર ની સારવાર કરવા ગયેલી મારી ફૂલ જેવી દીકરીનું નાના ઠાકોરે જીવન રગદોડી નાખ્યું છે. અને આ સુધીની મારી વફાદારી ઉપર વિશ્વાસઘાત નું પાણી રેડી દીધું છે ઠાકોર. મારી એક ની એક નમાઈ અભાગણ દીકરીની જિંદગીનું હવે શું ઠાકોર, જિંદગીનું શું હવે? તમે પણ શું કાકા બાપુ, આટલા વર્ષોથી આ હવેલીમાં કામ કરો છો, એક આટલી કમથી વાત અને જાણે આપ તૂટી પડ્યું હોય એવો દેખાવ કરો છો ઠાકોર. અરે નાના મોટા પારેવડા હારે રમવું એ તો આ હવેલીમાં વર્ષોથી હાલતું આવ્યું છે ને હાલતું રહેવાનું. પછી એને બહારની છોડી હોય કે નોકરની દીકરી, શો ફેર પડે છે? હા ઠાકોર. જુઓ કાકા બાપુ, જ્યાં સુધી પોતાના લોહીનો બલિ દેવને ન ચડાવો ને, ત્યાં સુધી વફાદારીની કિંમત કરેલી ન ગણાય. હા ઉભા ઉભા.
લઈ લ્યો માફ કરજો ઠાકોર સાહેબ, હું ભૂલી જ ગયો હતો કે અમારી લાડકીની જિંદગી સાથે ઠાકોરને રમત રમવાનો પૂરો હક હોય છે. ગુસ્સામાં હું જે કઈ બોલી ગયો તે બદલ ફરી ફરીને માફી માંગુ છું. કઈ વાંધો નહીં, લ્યો આ રૂપિયા અને રૂપિયાથી તમારા પ્રશ્નનો નિકાલ કરો. જાઓ લ્યો. હવે આ જ રૂપિયે કોનો નિકાલ થશે એ તમે જોયા કરજો. અરે પધારો પધારો કાકા બાપુ, પધારો. જય જય ઠાકોર સાહેબ. કાકા બાપુ, લગ્નની તૈયારી જોવાના છો કે શું? ભાઈ લગ્નની બધી તૈયારી પૂરી થઈ ચૂકી છે, હવે તો માત્ર શરણાઈના સૂર વાગવાના બાકી છે. કાકા બાપુ, આ તમારી દીકરી ખરું ને? હા ઠાકોર સાહેબ, આ મારી નમાઈ અભાગણી દીકરી રૂપા. બિચારી જન્મી ત્યારથી દુઃખો સાથે એને પનારો પડ્યો છે. ઠાકોર સાહેબ, દુઃખો અધૂરા હોય એમ એક ભયાનક પશુની વાસનાનો શિકાર બની છે. શું વાત કરો છો કાકા બાપુ? આવી ફૂલ જેવી દીકરીને ચૂથી નાખનારે નર પશુનું નામ મને આપો. કોણ છે હરામખોર? અરે એને એવી સજા કરીશ કે આવું અધમ કૃત્ય કરતા પહેલા બીજો કોઈ હજાર વખત વિચાર કરશે. બોલો કાકા બાપુ, કોણ છે, શું નામ છે એનું? ઠાકોર સાહેબ, નામ આપીશ ને તો તમારા પગ નીચેની ધરતી ખસી જશે. હા, અને કદાચ તમને મારા બેન ઉપર વિશ્વાસ પણ નહીં આવે. કાકા બાપુ. હા ઠાકોર સાહેબ, મારી દીકરીનું જીવતર નર્ક બનાવનારને તમે તમારો જમાઈ બનાવવાની તૈયારી કરી રહ્યા છો. હા, એ છે ઠાકોર વજે સંગનો દીકરો વિરમ. વિરમ? વિરમ? દીકરી દીકરી ચિંતા ન કર. નહીં બેટા, હવેથી તું મારી રાધા જેવી મારી બીજી દીકરી છો. રડ નહીં બેટા, ચાલી થઈ જા બેટા. ઠાકોર સાહેબ, મારી દીકરીને મોતના મોઢામાંથી બચાવીને લાવ્યો છું, દોડીને તમારી પાસે આવ્યો છું, ફક્ત એટલા માટે કે રાક્ષસના હાથે મારી દીકરીના જીવતરમાં આગ ચંપાણી છે. કાકા બાપુ, હવેથી તમારી દીકરી એ અમારી દીકરી છે. તમારી રૂપા હવે અમારા ઘરમાં રહેશે. તમે મારા ચિંતરનો બધો ભાર હળવો કરી નાખ્યો. દીકરી, જાઉં છું બેટા. દુનિયા પરનો વિશ્વાસ ન ગુમાવતી બેટા. ભયંકર પશુઓ વચ્ચે પણ એક ભગવાન વસેલા જ હોય છે બેટા. ના ના બેટા, ના દીકરા, ના. કાકા બાપુના મોઢેથી આટલી બધી વાત સાંભળ્યા પછી તમે લગ્નની તૈયારી અટકાવી કેમ નથી દેતા? કે પછી વજયસિંહને ના પાડવાની તમારામાં હિંમત નથી? કે પછી મારી વાલસોય દીકરીના જીવતરના ભોગે તમે સમાજમાં મોઢું ઉજળું રાખીને ફરવા માંગો છો? ઠકરાણા, મનમાં ફાવે તેમ બોલવાનું બંધ કરો. હું માત્ર એક દીકરીનો બાપ નથી, પરંતુ એક ઠાકોર પણ છું. અને ઠાકોર પોતે આપેલા વચનમાંથી કદાપી પાછો ફરતો નથી, પછી ભલે ગમે તે પરિણામ આવે. મેં આપેલા વચન પ્રમાણે ઠાકોર વજેસિંહના દીકરા સાથે જ મારી દીકરીના લગ્ન થશે. તો પછી મારી દીકરીનું શું? બસ, હવે એક પણ વધારે શબ્દ સાંભળવા માંગતો નથી. જાઓ ઠકરાણા, અને એક દીકરીની માં તરીકે લગ્નની તૈયારી કરો. કન્યાપદ રાવો સાવધાન.
गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरवे नमः वर कन्या ने मीठू मधु करावो तू आशु मारी साथे दगो विश्वासघात पापी विश्वासघाती दगो तो ते मारा बापू ने मारी साथे करियो छे वर्षोना संबंध नी रुए तने मारा सगा भाई थी पण विशेष राखी मारा बापू ए तारी संभाल राखवा माटे मने मोकली हती अने ते मारा कुमला शरीर ने जंगली पशु नी जेम पीखी नाख्यो अरे चुप कर छोड़ी ना ना मोढे मोटी बातो ना कर तारी औकात शू छे आखरे तो तू मारा नौकर नी दीकरी तू कोई पण भोगे मारी हवेली नी वाव नहीं बनी सके मारी दीकरी हवेली नी वाव ना बनी सके अने तारो दीकरो मारी दीकरी नू जीवतर उजाड़ी सके एम हाँ ठाकुर वजे संग अबे भले नाना तमारा चाकर रहा पण मारी दीकरी ए लाज संस्कार अने चारित्र्य ना गरणा थी शोभती होय छे जेटलू कीमती शरीर हवेली नी दीकरी नू होय छे એટલું જ કિંમતી શરીર અમારી દીકરીનું પણ હોય છે અને એના ઉપર કાળા કામો કરનાર આ નલાયકને તો તમારે બંદૂકની ગોળીએ દેવો જોઈએ ઈને બદલે બાપ થઈને તમે દીકરાનું ઉપરાણું લો છો અરે એનો અર્થ તો એ જ થયો કે બાપે વારસામાં દીકરાને હલકા સંસ્કાર આપ્યા નલાયક ચૂપ માર નહીતર અરે હજી તમે આ કાકા બાપુનું એક જ રૂપ જોયું છે બીજું રૂપ પ્રગટ થશે ને ત્યારે તમને બાપ દીકરાને કાંધે તેડીને મહાણે મુકવાય કોઈ નહીં આવે કારભારી કૂતરો વજેસંગ હજુ પણ કહું છું કાકા બાપુની દીકરી સાથે તારા દીકરાના ચાર ફેરા ફેરવી દે નહીં તો આનું પરિણામ સારું નહીં આવે અરે તારા દીકરાને લીલા તોરણે પાછા ફરવું પડશે ખબરદાર જો કોઈ આગળ આવ્યું છે તો બાપુ ચાલો અમારી પાછળ આવવાની જો કોઈએ પણ હિંમત કરી તો ફૂગી મારીશ હાલ દીકરા હાલ હાલ આપણી હવેલીએ જવા દે કહું છું શું કર્યું દીકરી નહીં નહીં બેટા પણ તમારો જ વાક છે હું જ ગુનેગાર છું અને વચન પાડી શકી નથી એ બદલ મને માફ કરે બાપુ કિશન ની જન્મે ઠાકોર અભય સંઘ ઠાકોર કિશન હા ઠાકોર તમને આપેલું વચન આજે પૂરું કરીને તમારી સામે ઉભો છું તમારા જેવી 10 હવેલીઓ ખરીદી શકું એટલી બધી મિલકત કમાઈને આવ્યો છું તમારી આ જ હવેલીમાં આજે મોતીઓ ઉછાળી શકું એટલી હેસિયત પામીને આવ્યો છું હવે તમે તમારું વચન પૂરું કરો ઠાકોર સાહેબ
તમારી રાધા માટે લાવેલી આ ઓઢણીને ઓઢાડવાની રજા આપો. કેમ કઈ બોલતા નથી સાહેબ? એ ઠાકોર સાહેબ, મારી સાથે કોઈ દગો કે વિશ્વાસઘાતની રમત નથી રમવાની. તમે મને દૂર મોકલીને તમે તમારી દીકરીને ક્યાંક બીજે તો નથી પડાવીને? એક વાત યાદ રાખજો સાહેબ, તમારી રાધા માટે મેં દિવસ રાત એક કર્યા છે, લોહી પાણી એક કરું છે મેં. અને જો મારી સાથે કોઈ કપટ રમ્યો હશે તો એક વાત ફરીવાર સાંભળી લેજો સાહેબ, મારી સાથે જો કપટ રમ્યા હશે તો તમારી હવેલી સહિત આખી દુનિયાને સળગાવી દઈશ. ના કિશન, ના કિશન, કિશન હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું, મહેરબાની કરીને ઓઢણી લઈને પાછો ચાલો જા કિશન, પાછો ચાલો જા. મને માફ કરી દે કિશન, માફ કરી દે મને. મેનો અર્થ એમ થયો કે તમે તમારી દીકરીને અમારી રાધાના લગ્ન બીજે કરાવી નાખ્યા છે. ના 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 ઠાકોર, ના કિશન, ના ના કિશન, ના એવું કઈ નથી. મેં મારી દીકરી રાધાને ક્યાંય પરણાવી દીધી નથી, મારા પર વિશ્વાસ રાખો. મને મળવા દો ને, એને મને મળવા દો, મારી રાધાની સામે મને આવવા દો ને, એને માટે લાવેલી ઓઢણી અને ઓઢાડવાની મને રજા આપો. નહીં કિશન, નહીં, હજુ પણ વિનંતી કરું છું, મહેરબાની કરીને ઓઢણી લઈને પાછો ચાલો જા કિશન, પાછો ચાલો. ગમે તેટલા નાટક કરો આજે ઠાકોર સાહેબ, પણ એક વાત ફરી એક વાર તમારી સામે કહું છું, મારી રાધાને મળ્યા વગર આજે હવેલીમાંથી હું પગ બહાર નહીં કાઢું. ઠીક છે કિશન, તારે તારે રાધાને મળવું જ છે ને, તારે રાધાને ઓઢણી ઓઢાડવી જ છે ને, તો ચાલ મારી સાથે, ચાલ મારી સાથે કિશન, ચાલ. રાધા, શું વાત છે બેટા, એકલો એકલો હસી રહ્યો છે? બાપુ, મને તો હસું બિચારા અભયસિંહ ની હાલત નો વિચાર કરતા આવે છે. આપણી સાથે રમત કરવા ગયો, એ દીકરી થી હાથ ધોઈ બેઠો. નહીં બેટા, નહીં, આ સમય હસવાનો નથી. દીકરીને ખોયા પછી અભયસિંહ કાળા નાગ જેવો થયો છે, કાળા નાગ જેવો. નેમા એને કાકા બાપુનો સાથ મળશે, માટે બેટા આપણે સાંભળતા રહેવું બહુ જરૂરી છે. બાપુ, ઠાકોર અભયસિંહ તો દીકરીના દુઃખથી એટલો ભાંગી પડ્યો છે કે એનામાં તો ઉભા થવાની તાકાત નથી. બાકી કાકા બાપુ અને રાધાના પ્રેમી બાસડીવાળા માટે તમે માણસ મૂકી દીધો છે. એ ભાઈ, કોણ તમે? તમે મારી રાધાને જોઈ ક્યાં? હું તારી રાધાને ક્યાંથી જોવાનો હતો? હું અભાગ્ય તો આંધળો છું, આંધળો છું. તું તો નસીબદાર છે ભાઈ, તારી આંખ કરતા તો મારી આંખનું અંધારું વધારે છે, કારણ કે મને મારી રાધા ક્યાંય નથી દેખાતી. રાધા, 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 રાધા. રાધા ગઈ ત્યારથી કિશન રાતાડો વાંસળી જ વગાડા કરે છે, હાથમાંથી મેલતા જ નથી. તારી વાત સાચી છે જશોદા, જે વાંસળીના મીઠા સુર આપણું હૈયું હરકાવતા હતા એ જ આજે હૈયું ચીરી રહ્યા છે. થાય છે કે જાણે વાંસળીના સુર નથી રહેલા હતા,
આપણા દીકરા કિશન ના આંસુ રેલાઈ રહ્યા છે. દીકરા કિશન ને ગમે તેટલું સમજાવીએ છીએ પણ એ ઘેર નથી આવતો, ખાતો નથી, પીતો નથી, સૂતો નથી બેટા. હા દીકરા. અરે તમે એની જરાય ચિંતા કરો માં, હું એનો નાનપણનો ગોઠ્યો છું. હે, એને હસાવું છું, બોલાવું છું, રમાડું છું, દાંત કટાવું છું. અરે ઈ ખાય છે, પીએ છે અને આનંદ કરે છે મારી જોડે. હા, બધું જ ધ્યાન રાખું છું, તમે કોઈ ચિંતા ના કરતા. અરે દીકરા, હા તું બેસતો ખરો, તું ચા પીવા આવ્યો તો ને, ચા પીને જજે. હવે તો ચા પીશું કિશનભાઈ જોડે. હા, એને દાંત કઢાવતા કઢાવતા. હા, એને ધ્યાન રાખજે. હા, ભલે ભલે બેટા. જોઈ જશોદા, પ્રભુ કેવો દયાળુ છે, કિશન નું ધ્યાન રાખનાર એનો એક ભાઈબંધ તો છે. ગાયત્રી. જી જેલર સાહેબ. એક કેદી તરીકેના સારા વર્તને સૌના હૃદયમાં ઊંડી છાપ પાડી છે, એ માટે તારી સજામાં 2 વર્ષનો ઘટાડો કરી આજે તને મુક્ત કરવામાં આવે છે. ભગવાન જલ્દી તને તારા દીકરાનો ભેટો કરાવે અને તમે બંને સુખીથી રહો એવી હું તારા માટે પ્રાર્થના કરતો રહીશ. જેલર સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. કાકા બાપુ, બબ્બે દીકરીઓને ગુમાવનાર ઠકરાણાની હાલત જોઉં છું ત્યારે એમ થાય છે કે શું ભગવાનના દિલમાં અમારા માટે દયાનું એક ટીપું પણ નહીં બચ્યું હોય. ઠાકોર, કાળા માથાનો માનવી જંગલી જાનવર બનીને જીવ લઈ લે તો બિચારો ભગવાને હું કરે? આવા જાનવરને તો વીંધી નાખવા જોઈએ. નાના કાકા બાપુ, અરે જાનવરને વીંધી નાખવાથી મારી ગુમાવેલી દીકરી થોડી જ પાછી મળવાની છે. આપણી દીકરી ભલે પાછી ન મળે પણ ફરી પાછી બીજી કોઈ દીકરીનો જીવ ટૂંકો થાય ત્યારે. હા, એ વાત સાચી કાકા બાપુ. કોણ? આંધળો છું બાપુ, ભૂખ્યો છું, કઈક મદદ કરશો? કઈક મદદ કરશો? લે, ભગવાન તમારું ભલું કરે, તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમારું ભલું કરે, ભગવાન તમારું ભલું કરે. તો પેલો કજાત કાકા બાપુ આપણી પર વેર વાળવા માટે પેલા અભેસંગને તૈયાર કરી રહ્યો છે એમ જ ને? હા ઠાકોર, આંધળાના વેશમાં વાત મેં મારા સગા કાને સાંભળી છે. જોયું બાપુ, હું કહેતો હતો ને કે સૌથી પેલા કાકા બાપુને ઉચકી લેવા જેવો છે. તારી વાત સાચી છે બેટા. બસ એટલે જ મેં આ બહુરૂપી કાળુને બોલાવીને કામે લગાડી દીધો છે કે આપણને રજે રજની માહિતી મળી જાય. ઠીક છે, તું તારું કામ કર્યા કરજે. જી. અને જેવી તને કોઈ વાતની જાણ થાય કે અમને કહેવા આવતો રહેજે, સમજ્યો? જી ઠાકોર. બેટા, બાકી કોની સોગઠી ક્યારે ઉડાડવી એ તો મારા મગજમાં છે જ. કિશન, મારો લાલ. કિશન, કિશન, મારા દીકરા. માં, બેટા, બેટા, શું થયું, શું થયું મારા કિશનને, શું થયું? માં
મને રાધા મને હા બેટા મને મળશે ને તારી રાધા તને મળશે મળશે બાળકિશન ને મળશે બેટા કિશન એટલે જઈએ જલ્દી લઈ લો માતાજીને આપણા કાફલામાં રાવાતે દીકરા અમે બધા છીએ ને એ ઉપાડો જગતમાં માનો ભાર દીકરો નહીં ઉપાડે તો બીજું કોણ છે લઈ લો ચાલો હા હા લઈ લો ગાડામાં ભગવાનનો પાડવાનો કે આપણો રામ બચી ગયો રામને બચાવવા માટે આ બેની માતાજીનો રૂપ ધારણ કરીને અહીંયા દોડી આવ્યા કાફલાને આગળના ગામમાં લઈ ચાલો એ ચાલો ચાલો એ હાલો કિશન શું થયું શું થયું ક્યાં છે મારો કિશન ઉપર પહોંચાડી દીધા અને એનો આખો ટવાળ મારી પર લગાડી મને પણ જેલ ભેગી કરાવી દીધી મારો નાનકો મારો કિશન વર્ષો સુધી એકલો અટુલો મા બાપ વિહોણો ઉપર આ નીચે ધરતી ક્યાંક ભટકતો હશે આજે જેલમાંથી છૂટી હું કે નામથી તેમ કુડતી ભટકતી ફરું છું ક્યાં હશે મારો લાલ ક્યાં હશે મારો દીકરો ક્યાં હશે મારો કિશન માં તારો કિશન ના મળે ત્યાં સુધી મને તારો દીકરો માન ચિંતા ના કર હવે તારો દીકરો ગોતવા માટે તું એકલી નહીં આ આખો કાફલો તારી સાથે છે અને માં તારા કિશનની જેમ હવે આ રામને પણ તારો દીકરો માની લે તે તું મને નવો જન્મ આપ્યો છે વિખૂટી પડેલી મારી માની શોધમાં હું પણ કાફલામાં જોડાઈ ગયો તું દીકરાની શોધમાં જોડાઈ જા એકબીજાના સુખ દુઃખ વહેંચતા વહેંચતા આ કાફલો ક્યારે મંજિલે પહોંચી જશે અને ક્યારે તારા દીકરા સાથે ભેટો કરાવશે ખબરઈ નહીં પડે હા બે રામ દીકરાની વાત એકદમ સાચી છે આજથી તારે અમારા કાફલાની હારો હાર હાલી નીકળવાનું અમે તો પંખી જેમ આમ તેમ ઉડીએ જ્યાં શ્વાસ લેવા રોકાઈએ એ અમારો માળો ક્યારેક કોઈ હેવાયું પંખી અમારાથી વિખૂટું પડી જાય અને ક્યારેક કોઈ અજાણ્યું પંખી હેવાયુ બનીને અમારામાં મળી જાય હા માં એ તાળ બની એક વાર તારા દીકરાના માથે હેથી હાથ ફેરવી દે તું અમારા સૌની બની જઈશ અને તારા બધા દુઃખ ભૂલી જઈશ હા માં શા
पधारो पधारो ठाकुर साहेब। अचानक आपा गरीब ने आंगणे बेहो दीकरी रूपा पानी लावजे। काका बापू आ तो बे त्रण दी थी तमने जोया नोता एटले थयुं के काका बापू नक्की कई उपाधि मां छे एटले रूपला ने कीधुं हाल काका बापू ने घेर आंटो मारी आवीए। हारू थयुं ए बाने तमे मारे घेर तो पधार्या। बेटा हम दुखनी मारी माथू झुकाई ने मारी पासे उभी न रहे। अरे मने तारा बाप जेवो समझ। दुखनी वीजळी पड़वाथी तारा बाप नु कालजु विंधायु छे ने एना करता हजार गणु कालजु मारु विंधायु छे। अरे मारी दीकरी राधा बापू हशे प्रभु ने गम्यु ते खरु दुख न लगाड़ता। મારા અને તમારા વચ્ચે દીકરીના બાપ તરીકે ફક્ત ફેર એટલો જ છે કે તમે તમારી દીકરીની લાશને મૈયરથી સાસરિયામાં વળાવવાને બદલે મહાનમાં વળાવી દીધી અને હું અભાગી બાપ મારી દીકરીની જીવતી લાશ નથી વળાવી શકતો કે નથી માળી શકતો। કાકા બાપુ ઠાકોર સાહેબ કોણ એના સેથામાં સિંદૂર પુરશે બાપુ બાપુ आप जो रजा आपो तो काका बापू ने एक विनंती करूं। हाँ रुपला बोल। काका बापू तमारी दीकरीनो हाथ जालवा अने एना तेथामा तिंदूर पुरवा हूँ तैयार छू। रुपला रुपला आ दुनिया में शरीर ने चूतनारा वरुओ तो घणाय पैदा थाय छे पण हृदय नथी चूथातुं ए तो गंगा जेवुं ज पवित्र होय छे। તમારી દીકરીને હું હજી એ ગંગા જેવી જ પવિત્ર માનું છું। દીકરા દીકરા અરે નરક બનેલી મારી દીકરીની જિંદગીમાં દીવો પ્રગટાવનારનું ઋણ હું કેવી રીતે અને કયા ભાવમાં ચૂકવી શકીશ ગગા? કાકા બાપુ રૂપલા હા રૂપલા તે તો આજે દીકરીના દુઃખથી વિંધાયેલા મારા કાળજાને હૈયાના હેથી તર બતર કરી દીધું છે। અરે કાકા બાપુ હવે દીકરીના લગ્ન માટે તિથિ કે વાર જોવાની જરૂર નથી। બસ આવતી કાલે દીકરીના લગ્ન અને આખાય ગામને મારા તરફથી ધુમાડા બન જમણ। એ બાપુ પાઈ લાગુ સુખી રે રૂપલા સુખી રે દીકરી ઠાકોર સાહેબ હતો તો આજ પૃથ્વીના પાટમાં પણ ગમે એવી ઈચ્છા હોય તોય જયારે જેમની સાથે મળવાનું લખ્યું હોય ત્યારે જ મળાય। અલાખા તું આજે બહુ સારા પ્રસંગ આવ્યો છે। અરે અમારા કાકા બાપુની દીકરી એટલે એમ સમજો ને કે ભાઈ અમારી દીકરીના લગ્ન છે। હાલ અમારી જોડે પરબ અરે પરબનો ઉત્સવ મનાવવા બેસજે હાલ। અરે ઠાકોર સાહેબ કાકા બાપુ આપનો ખૂબ ખૂબ આભાર પણ હું પણ આપ સૌને અને આખા ગામને અમારા કાફલાના આનંદના પરબનું આમંત્રણ દેવા આવ્યો છું। અરે વાહ વાહ સરસ સરસ કરે લાખા તે કીધું એને કોઈ દી નો આવ્યું બન્યું છે। ઠીક છે તો હું આપ સૌની રજા લઉં। અરે એમ તો કઈ જવાતું છે હું અહીં આવ્યો આ હરકના સમાચાર સાંભળ્યા એટલે હૈયું ભરાઈ ગયું કાફલામાં સૌ મારી વાટ જોતા છે। તો લખા તારા કાફલાના બધા માણસને અહીં બોલાવી લાવ તો જ અમે તારે ત્યાં આવશું। હા ઠીક છે ભલે આવજો જરૂર। જય માતાજી જય માતાજી। જો આ બધા ભલે જાય એના ઉત્સવમાં પણ આપણે ઉજવશું આપણો ઉત્સવ। આપણો ઉત્સવ? હા એટલે પરણ્યાની પેલી રાત સમજ્યા ને તમે? શું કાકા બાપુની છોડીનો હાથ જાણારો મળી ગયો એમ જ ને? હા ને ઈ હરખમાં ને હરખમાં ઓલા આભે સંગી આખાય ગામને જમાડ્યું ઠાકોર। દીકરા હા આ બધું સાંભળીને મારું લોહી ઉકળી ઉઠે છે લોહી। અરે એ લોકોને ત્યાં શરણાઈઓ વાગે અને આપણે ત્યાં મંજીરા વાગે ક્યારે નહીં ચાલે ક્યારે નહીં। અરે
पुट्ठा ने तो जीव तो राख करी नाखू राख पण शू करू लाचार छू पग वगर लड़वानी ताकत रही नथी बापू तमे चिंता ना करो बस जोया करो धीरे धीरे एक पछी एक दुश्मनों ने ना फूकी मारू तो मारू नाम ठाकुर वजे संग नो दीकरो वीरम नहीं बापू शाबाश दीकरा शाबाश अरे जरा ऊंचू तो जुओ गोरी अरे मारा पूनम ना चांद सुहाग रात ने होठो नी खुशी थी वधाववानी होय आंख ना आंसू थी नहीं खुशी था तू खुशी था ले हूं तने वधावू मारी जिंदगी मां अमास नु अंधारू छवाया पछी मैं धार्यु पण नतो के तमे मारो स्वीकार करशो अरे ए बधी भूतकाळ नी वात छोड़ चाल आपणे भविष्य नो हिसाब करी लईए हैं भविष्य नो हिसाब हां एटले धार के आपणे जोत जोतामा एक डजन छोकरा थिया तो हटो तमे साव अरे हूं काई साव एवो नथी ते मने हजी दूर थी ज जोयो छे अरे मैं जाम खंबाड़िया नु चोखू घी खादु छे तने खबर छे जो पहली वार आपणे त्यां छे ने जोड़कू जन्म से हां बीजी वार एक साथे चार हां अने त्रीजी वार एक साथे छ थई गया ने डजन पूरा अरे एमा नवाई पामवा जेवू नथी आ अमारी सात पेढ़ी नो रिवाज छे અને ઈ રિવાજ મને વાર્તામાં મળ્યો છે તને ખબર છે હું છે ને તે મારા બાપનો 12મો દીકરો છું હા 12મો દીકરો મારા બાપને ધન્યવાદ છે ને 12મો હું અરે જેની આંખમાં કાયમ આંસુ હતા એને આજ ખોટા ગપા મારી મારી ખડખડાટ હસાવી નાખી આજ મારી સુહાગ રાત સાર્થક થઈ બાકી ઓ ઓ ઓ ઓ Bye.
राधा, हे राधा, हे राधा। तू मने छोड़ने क्या जाती रही थी राधा? तू तारा मटे आजू ने हाँ उठनी। आतारी राधा नथी, मारी गोपी छे गोपी। तू मारी राधा छे, हे राधा। एक छोड़ देनो हाथ, चाल गोपी चाल। राधा राधा मारी वा लाखा, मने मारी आंखों पर विश्वास नथी बेस्तो के मारी स्वर्गे गयेली दीकरी राधा तारे त्या। अरे अरे किशन ने जे मने पर थाय छे के दौड़ी ने मारी दीकरी राधा ने हूँ भेटी लो पण। अरे ठाकुर, मारी दीकरी ए आपनी ज दीकरी छे ने। अमारा जेवा नाना मानस ना रूड़ा प्रसंगे पधार्या ए माटे आपनो खूब खूब आभार। लाखा मारी राधा तू छे किशन, चल चल। राधा आ राधा ना बापू, हूँ विश्वासपूर्वक कहू छू कि आपणी दीकरी छे, हूँ मारा लोहीने न ओळखी शकू एवुं न बने। लाखू लाखू जरूर आपणाथी कंईक छुपावी रह्यो छे। हा ठकराणा, मने पण एवुं ज लागे छे। अरे भले वर्षो वीती जाय પણ કાળજાના કટકાને કેમ કરીને ભૂલાય? એ નાની હતીને ત્યારે આ ખભા ઉપર બેસાડીને એને હું એક કરતો હતો। અરે ખભો પણ એમ જ કહે છે કે એ જરૂર આપણી દીકરી છે। અરે જો ભગવાન તારે ને તો ગમે તેવી મોતની ખીણમાંથી પણ ફૂલને ઉગારી લે છે, એ કદાચ આપણી દીકરી ગોપી જ હશે। તો તમે લાખને સમજાવી ન શકો કે તું જ્યારે રણમાં ભૂલો પડી જાય છે ત્યારે ચાંચવા પાછળ દોડી દોડીને કેવો થાકી જાય છે, અને અચાનક મીઠી વીડી તારી નજરે પડી છે ત્યારે ઠકરાણા। હા મીઠી વીડી નજરે પડી છે, તું એક માયને ગૃચર કેવી રીતે માની લે? તમે તમે લાખને સમજાવો ને કે આપણી દીકરીને પાછી આપી દે। ધીરજ રાખો ટકરાણા, ધીરજ રાખો। અરે આપણી સામે એક પછી એક કોયડો મુક્ત ભગવાને જરૂર એનો કોઈક રસ્તો શોધી કાઢ્યો હશે, અને છતાંય છતાંય તમે કહો છો તો જરૂર આજે જ લાખાને મળીશ। હા ટકરાણા, चलो। अरे गोपी क्या हाली, पहला गांडा ने मड़वा राम। हवे राम शू काम बोले छे, तने तो तारो किशन मड़ी गयो ने। राम तने छेली बार कही दो छू। हाँ गोपी शू थे यो? अरे राम तू आटलो बादा केम हसे छे? बापू રામને સમજાવી દો, નહીં તો નહીં તો તમે બંને ખરા છો, થોડીક વારમાં ઝઘડો છો અને થોડીક વારમાં પાછા એક થઈ જાઓ છો। લાખા અરે ઠાકોર સાહેબ પધારો, બેસો બેસો બેસ લાખા બેસ। લાખા મનની એક મૂંઝવણ લઈને આવ્યો છું, પૂછીશ તો ખોટું તો નહીં લગાડે ને? ઠાકોર સાહેબ અમને વખતો વખત આશરો આપનાર, ધરતીના આ ટુકડાના ધણીનું અમારે શું ખોટું લગાડવાનું હોય? લાખા ઉત્સવમાં જ્યારથી તારી દીકરી ગોપીને જોઈ છે ને ત્યારથી હૈયાને એક તોફાન ઉઠ્યું છે, શું ગોપી ખરેખર તારી દીકરી છે? હા ઠાકોર સાહેબ, એક વાર નહીં હજાર વાર ગોપી મારી દીકરી છે, મારા કાળજાનો ટુકડો, મારી મારી કિકિયોમાં જુઓ તમને મારી દીકરીની આખી છબી દેખાશે, મારા 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 હૈયાના ધબકારા કાન મૂકીને સાંભળો, ધબકારે ધબકારે મારી દીકરી ગોપીનું નામ સંભળાશે। બસ લખા બસ,
હવે હું જાઉં. અરે મહેમાન ગતિ માણ્યા વગર થોડું જવાય છે. લાખા ફરી ક્યારેક. ચાલો કાકા બાપુ. ચાલો. કેટલી સુંદર ઓઢણી છે તારા હાટુ. તું આ ઓઢી લે. તું આ ઓઢણી ઓઢીને સુંદર લાગીશ રાધા. હું રાધા નથી, ગોપી છું. ગોપી નહીં. હે રાધા, હે રાધા, મારી વાત સાંભળ. કેમ આમ કરે છે મારી હારે તું? કેમ ઓળખતી નથી મને તું? હું કિશન. મને તડપાવા હાટું જૂઠું બોલે છે ને તું? અરે તને મેળવવા હાટું તો લોહી પાણી એક કરું છે, ને તને એની કોઈ કિંમત નથી. મારી તરસ જોઈને તો પથરા પીગળી જાય. તને કઈ નથી થતું રાધા? હું તને પગે લાગું, મારો કેડો છોડ. હું તારી રાધા નથી. રાધા, હે રાધા, હે રાધા, તું તું જૂઠું બોલે છે, જૂઠું બોલે છે તું. પણ એક વાત યાદ રાખજે, આ કુદરત કોઈ દી જૂઠું નહીં બોલે. હા, આ નદીના પાણી ખોટું નહીં બોલે. હા, ઝાડવાના લીલાછમ પાંદડા ખોટું નહીં બોલે રાધા. હા, આકાશના વાદળો ખોટું નહીં બોલે રાધા. આ સૌ કોઈ કહે છે તું જ છો મારી રાધા. એ એ તમે કોઈ તો સમજાવવાને મારી હારે આવું ના કરે. હે રાધા, તું તું મારી રાધા છો. રાધા, રાધા, મારી વાત માન. તું મારી છો રાધા. એક વાત તને કહી દઉં છું રાધા, હું તને આ ઓઢણી ઓઢાડા વગર રહેવાનું નથી. લે ઓઢી લે મારી ઓઢણી રાધા. રાધા, રાધા. અરે તારી હેસિયત શું છે મારી દીકરી સાથે પ્રેમ કરવાની? અરે છે શું તારી પાસે અને તારા ગરીબ બાપ પાસે? ઠાકોર, ઠાકોર, ઠાકોર. કિશન, કિશન. એ તે દિવસે ખોટું કહ્યું તને મને. ખોટું બોલ્યા હતા તમે. હા, તમે હા ખોટું બોલ્યા હતા. તે દિવસે મારી રાધા અહીંયા. બેટા કિશન, તમે જેને સમજાવ્યું હશે ને, તમે જેને સમજાવ્યું હશે ઠાકોર, કે આ પેલા બે કોડીના કિશનને ભૂલી જાવ. હવે નહીં, હવે કોડીનો કિશન નથી રહ્યો. બે કોડીનો કિશન નથી રહ્યો. અરે મારી વાત તો સાંભળ. મળી હતી ને મને, મળી હતી મારી રાધા મને નદીની સામે કિનારા પર. મેં ચાલો, તમે લોકો એને સૌ પથ્થરની મૂર્તિ બનાવી નાખી. ઠાકોર મને નહીં ઓળખ્યો, એને મને નહીં. એવું કરો છો તમે? જન્મ જન્મ ની લેણ દેણ ની વાત કરનારી મારી રાધા, હું એની સામે ગયો તો મને સૌ વિસરી ગઈ. અરે પણ ઓળખ પણ નથી એની આંખમાં મારી. આ જો ને, ઓઢણી લાવો છું એના માટે. મારી આભલા ભરેલી ઓઢણી એના માટે. એને સમજાવો, એને સમજાવો ઠાકોર. મારી ઓઢણી ઓઢી લે ઠાકોર. મને મને ઓળખી લે, મને ઓળખી લે. નહીં તો ઠાકોર, આ ઓઢણી, ઓઢણી મારા માટે ખાપડ બની જશે ઠાકોર. ઓઢણી મારા મારા માટે ખાપડ બની જશે ઠાકોર. રાધા, કિશન દીકરા, લે પાણી પીલે. દીકરા પાણી પીલે, પાણી પીલે. મા, મને મને તારા પર વિશ્વાસ છે. આમાં આ ઠાકોર ભલે ખોટું બોલે, એ ભલે રાધાને એમ કહે કે કૃષ્ણ બે કોડી નો છે, પણ તને ખબર છે ને હું બે કોડી નથી રહ્યો. તને ખબર છે ને? તું મને વચન આપ, માં પેલા વચન આપ મને કે રાધા મારી આ ઓઢણી ઓછે, પછી પાણી પીશ. માં પછી તને મારા ઉપર વિશ્વાસ છે ને? છે ને? માં તારી ઓઢણી જરૂર
છે છે મેં સમજાવું છું એને સમજાવજો ને કે જે હું પૂરા પાણી પી લે પાણી પી લે એમાં 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 તારા તારા દીકરાને સમજાવ ને એ મારી રાધાને એની ગોપી કહે છે માં એ મારી રાધાને એની ગોપી કહે છે હાજો હાજો માં હું હું એને હટવા ઓઢણી લઈને ફરું છું મેં એને કહ્યું તું તારા હટું લઈને આવીશ હું રાધા વિના નહીં જીવી શકું માં તારો દીકરો છું ને મારું દુઃખ દૂર નહીં કરે માં મારી માથે હાથ મૂક મને મારી માથે હાથ મૂકીને વચન આપ માં તારા દીકરાને સમજાવ તારા દીકરાને સમજાવ માં સાચા દીકરાની શોધ ચાલુ છે અને આજે આજે મારી પડખે બબ્બે દીકરાઓ આવીને ઉભા છે કેમ આમ કહે છે માં હું તારો દીકરો નથી બેટા તું એ મારો દીકરો છે તું એ મારો દીકરો છે હું તારા ભાઈને કહીશ તારી રાધાને ગોપી નહીં કે હા તારી રાધાને એ તારી પાસે લઈ આવશે બસ બસ આટલું જ બસ આટલું જ માં એક વાર મને મારી રાધા મળી જાય ને માં તો મને મને અંધુએ મળી જશે બસ મારી રાધા મળી જાય ને માં તો અંધુ અંધુ અંધુએ મળી જશે માં તો એને કે માં મારા હાટુ સમજાવે ને મારી રાધા મળશે ને માં તો તું તારા દીકરાને સમજાવ માં તારું નામ રામ છે ને તો રામ નું બીજું નામ ત્યાગ છે એક માં તરીકે તને કહું છું દીકરા તારે જે ગુમાવવું પડે તે ગુમાવીને પણ તારા ભાઈના તૂટેલા હૈયાને સાંધજે એના આંસુને લૂછજે અભાગીના મુખ ઉપર જ્યારે ખુશી આવશે ને ત્યારે મને લાગશે કે તે મારા બહેન પાળ્યા છે તું ખરેખર ખવાઈને જડી ગયેલો મારો સાચો દીકરો છે હા બેટા તારું નામ રામ છે ને તો રામ નું બીજું નામ ત્યાગ છે આજે એક માં તરીકે તને કહું છું દીકરા તારે જે ગુમાવવું પડે તે ગુમાવીને પણ તારા ભાઈના તૂટેલા હૈયાને સાંધજે એના આંસુને લૂછજે એ અભાગીના મુખ ઉપર જ્યારે ખુશી આવશે ને ત્યારે જ મને લાગશે કે તે મારા બહેનને પાડે છે તારું નામ રામ છે ને રામનું બીજું નામ ત્યાગ છે તારે જે ગુમાવવું પડે તે ગુમાવીને પણ તારા ભાઈના તૂટેલા હૈયાને સાંધજે રાધા મેં માને કહ્યું છે માને કહ્યું છે ભાઈને સમજાવ ને મારા ભાઈ પાસેથી મને મારી રાધા પાછી અપાવી દે તું મારી છો રાધા તને વિશ્વાસ નથી આવતો ને મારી વાત પર તો પારખા કરી લે ને મારા પ્રેમના પારખા કરી લે બસ હું જો તને કહું મારા માટે નદીમાં કૂદી પડ એટલે કૂદી પડીશ હા હા કૂદી પડીશ જો કૂદી પડીશ મારી રાધાએ કીધું છે ને તો કૂદી પડીશ જરૂર કૂદી પડીશ એ રાધા એ આજો આ તારી મંગાવેલી ઓઢણી લઈને આવ્યો છું તું મારી છો મારી છો તું હવે તો માનીશ ને તું મારી છો રાધા તું મારી છો Thank you.
કિશને કેમ નદીમાં ઝંપલાવ્યો? રામ, મેં એને મજાકમાં કહ્યું હતું, મારા માટે નદીમાં કૂદી પડીશ એટલે. કોઈનું મોત આવે ત્યાં સુધીની મજાક હોય? તારું હયું પથ્થરનું છે કે શું? કિશને પ્રેમથી લાવેલી ચુંદડી તોડી ના શકે તો કાઈ નહીં, પણ એ ચુંદડીને આ કંભાગી જીવતી લાશનું ખાપણ તો ના બનાવ. બસ રામ, વધુ બોલવાનું રહેવા દે, મને ખબર નહીં કે. હવે તો ખબર પડી ને એને તારા માટે કેટલો પ્રેમ છે, કેટલી લાગણી છે. એની લાગણીની કિંમત કર, એના પ્રેમને ઓળખી એની ચુંદડી ઓળી લે. રામ. હા ગોપી, હા. કોઈનું હૈયું બાળીને આપણે આપણા પ્રેમનો દીવો નથી સળગાવવો. હું અંધારામાં બેઠો બેઠો દૂરથી કોઈના આંગણે દીવો જોઈશ, તોય મારા દરણાને આનંદ થશે. રામ. હા ગોપી, આપણે તો કાફલાના માણસો, આપણું કોઈ ઘર નહીં. મળી જઈએ અને જુદા પડીએ એનો કોઈ હરખ શોખ નહીં. રામ, આશુ બોલે છે. રાધા, હે રાધા, રાધા, હું હું જો એ ભાઈ મારી છે ને, તું તું એને સમજાવ ને. એમાં હા ભાઈ, હા રાધા તારી જ છે. રાધા, તારા કિશનને સાચવજે, તને મારા સોગંદ. રામ. રાધા, ગોપી, કિશને કેમ નદીમાં ઝંપલાવ્યો? રામ, મેં એને મજાકમાં કહ્યું હતું, મારા માટે નદીમાં કૂદી પડીશ એટલે. ગોપી, કોઈનું મોત આવે ત્યાં સુધીની મજાક હોય? તારું હયું પથ્થરનું છે કે શું? કિશને પ્રેમથી લાવેલી ચુંદડી તોડી ન શકે તો કાંઈ નહીં, પણ એ ચુંદડીને અકંભાગે જીવતી લાશનું ખાપણ તો ન બનાવ. એને તારા માટે કેટલો પ્રેમ છે, કેટલી લાગણી છે, એની લાગણીની કિંમત કર. એના પ્રેમને ઓળખી એની ચુંદડી ઓળી લે, તને મારા સોગંદ. તારા સંગ હું જરૂર પાળીશ રામ, જરૂર પાળીશ. કિશન! રાધા! કિશન! રાધા! કિશન! રાધા! મારી રાધા.
કારણ કે રાધાને આપણે મરતા જોઈ નથી, માત્ર સમાચાર સાંભળ્યા છે. અને અભયસંગનું આ કોઈ દીકરીને આપણાથી અથવા પેલા ગાંડાથી જ બચાવવાનું નાટક પણ હોય શકે. બાપુ, હવે સાંભળી લો, અભય સંઘની આંખ સામે રાધાની રાખ કરી નાખીશ, રાખ કરી નાખીશ, રાખ. જાઓ, બળદોને ચારો આપી દો. અરે ઠાકોર સાહેબ, પધારો પધારો. આજે ફરી અમારું આંગણું પવિત્ર કર્યું. દીકરી, મહેમાન માટે પાણી લાવો. લાવી બાપુ. બેસો બેસો. લખા લખા, અગાઉ તો ભલે મને ગમે તે કહ્યું હોય, પણ તું મારાથી જરૂર કંઈક છુપાવી રહ્યો છે. અરે મારી દીકરી મારી પાસે હોય અને હું એને ન ઓળખું, આ મારા અંતરમાં વિશ્વાસ નથી બેસતો. લખા, મને માફ કરજે, મને માફ કરજે ભાઈ. અને એટલા માટે આ ભાગી બાપ તારી પાસે દોડી આવ્યો છે. એક દીકરીનો દીવો તો નાનપણમાં જ ઓલવાઈ ગયો હતો, અને બીજી દીકરીનો બીજી દીકરીનો દીવો જુવાનીમાં અચાનક જ ઓલવાઈ જતા અમારા જીવનમાં અંધારું અંધારું છવાઈ ગયું. ત્યાં જ અચાનક જ વર્ષોથી જેને એનો ઓલવાયેલો દીવો માનતા હતા, એ દીકરી નજર સામે દેખાઈ, અને વીજળી પડીને રાખ થઈ ગયેલી અમારી જિંદગીમાં જાણે વર્ષાની હેલી દેખાઈ. પણ લાખા તારા નકારે અમને એમ લાગ્યું
કે ફરીવાર અમારા જીવતર ઉપર જાણે વીજળી ત્રાટકી છે. અરે દીકરીની માં તો સાવ ગાંડી થઈ ગઈ છે, માથા પછાડ્યા કરે છે અને કહે કરે છે કે મારી દીકરી છે, એ મારી દીકરી છે, મને મારી દીકરી પાછી લાવી આપો, મને મારી દીકરી પાછી લાવી આપો. નાખા, તને તારી બહેનના સોગંદ. ના 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 ઠાકોર સાહેબ, મને બહેનના સોગંદ ના આપો, મને મને પાપમાં ના પાડો ઠાકોર સાહેબ. તો લાખા, જે હોય તે હૃદય ઉપર હાથ મૂકીને મને સાચી વાત કહી દે લાખા. હવે આ દુઃખ, હવે આ દુઃખ જીરવાની મારામાં જરાય તાકાત નથી રહી લાખા, જરાય તાકાત નથી રહી. ઠાકોર સાહેબ, આ નાના માણસને માફ કરજો, પણ એ પથ્થરમાં ભૂલથી ફૂલ ઉગે તો વર્ષો સુધી એ ફૂલ સાથેના સર્પણ અહેવાલ પછી પથ્થર ફૂલ પોતાનું નથી એવું ના કહી શકું. જ્યારે હું તો એક માણસ છું, બાલ ના હિચકે આ સુધી ઝુલાવેલી, જેના વગર એક પળ પણ હું રહી ના શકું, હું કેમ કહી શકું કે એ મને મળી છે? તે સાચા વેડ બોલવાથી પાપ દીકરીનો આ સુધીનો સકપણનો ઉછળતો દરિયો સુકાઈ જવાની વેળા આવવાની બીક લાગે તો આપ કોઈ સાચું કેવી રીતે બોલી શકે? તો વિચાર તો કર લાખા, કે જેની કુખ્યાત દીકરી જન્મી હોય, માં વર્ષોથી જેના માટે ચૂરતી હોય, માથા પછાડતી હોય, અને અચાનક જ આ દીકરીની સામે આવે તો કઈ રીતે પોતાના હૈયાને બાંધી રાખે લાખા? અને અને આ ભાગી બાપ, આવ દીકરી, આવ આવ બેટા, આ તારા બાપ પાસે આવ બેટા. બાપુ, બાપુ, આ બધું શું છે? તમે ઠાકોરને કહી દો, હું એમની દીકરી નથી. બાપુ, હું તમારા વગર નહીં જીવી શકું. બાપુ, રાવટીના રતનને લાત મારી રાજની કેદમાં મને ના મોકલો. બાપુ, મને ના મોકલો. બાપુ, તમે મને જે લાડ પ્રેમથી ઉછેરીને મોટી કરી છે, એટલું દુનિયાના કોઈ મા બાપ ન કરી શકે. હા બાપુ, હા, હું ભગવાનને રોજ પ્રાર્થના કરીને એ જ માંગુ છું કે મને મને જન્મ જન્મ આવા જ બાપુ મળે. અરે તમે, અરે તમે આ જન્મમાં જ મને વિખૂટી પાડવા માંગો છો બાપુ? ના દીકરી ના, અરે તને વિખૂટી પાડવાનો વિચાર કરતા પણ મારા હૈયાના હજાર હજાર ટુકડા થાય છે. પણ પણ મેં તને ફક્ત ઉછેરીને મોટી કરી, તો જેને તને જન્મ આપ્યો છે એ મા બાપનો તો વિચાર કર બાપુ. હા દીકરી, તને આ સુધી મારા આપેલા લાળ પ્રેમનો સોગંદ એક વાર તારા બાપુને હેતથી વળગી લે. એક વાર દીકરી, બેટા. બસ ઠાકોર સાહેબ, તમારી થાપણને તમને સોંપું છું. આ નાના માણસથી બહેલ ના બોટીને ઉછેરવામાં કોઈ ઓછો રહી ગઈ હોય તો માફ કરજો. દીકરી, અરે દીકરી, તું તો ભાગ્યશાળી છો. હા, કોઈ પણ દીકરીને જુવાન થતા પારકા ઘેર જવું પડે છે, જ્યારે તારે તો તારા એક બાપુને છોડીને બીજા બાપુ પાસે જવાનું છે. દીકરી, ઠાકોર સાહેબ, ચાલો ઠાકોર સાહેબ, લઈ જાઓ તમારી દીકરીને, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. ચાલ બેટા, આપણે ઘેર ચાલ. ના બાપુ, મારા કાળજાના કટક સુખી થાજે, સુખી થાજે. ગોપી દીકરા,
વર્ષો થી સુની પડેલી મારી આજી મમતા તારા આવવાથી જાગૃત થઈ ગઈ છે મારી દીકરી. ખરેખર આજ મને એમ થાય છે કે મારી દીકરીને એ જ બાળપણના હેત એ જ પ્રેમથી મારી દીકરીને વાલ કરું. મારી દીકરી ખરેખર આજે મારું ઘર ભર્યું ભર્યું થઈ ગયું છે તારા આવવાથી. હા ઠાકોર, અત્યારે ગોપીને જોઈને લાગે છે કે તમારી જ દીકરી છે, પણ હૈયે પથ્થર મૂકીને એને તમારા આંગણ સુધી વળાવી હતી, પાછી કાં લાવ્યા? લાખા, હું એને એટલા માટે લઈને આવ્યો છું કે મને ખબર હતી કે ઠાકોરે તારી પાસેથી દીકરી માગી લીધી એટલે ધરતીના ટુકડા સાથેનો સંબંધ પર તું પૂરો થયેલો માને. ના ના, ધરતીના ટુકડા સાથેનો અને કાળજાના ટુકડા સાથેનો સગપણ ક્યારેય તોડી શકાતું નથી. અહીંથી જઈશ તોય મારો માયલો અહીં જ હશે. મારું મન જેને અત્યાર સુધી દીકરી માની એના માથા ઉપર હાથ ફેરવતું હતું. બસ લાખા, બસ. કુદરતે અમારા આંગણાના ફૂલનો ઉછેર તમારા હાથે કરાવ્યો. તમે એને પાપા પગલી શીખવાડી, ખભે ખેલવી, વાલના દરિયામાં ઉછેરીને મોટી કરી. હવે એને સાસરે સીધાવ્યા વગર એક પાલક પિતા તરીકેની તમારી ફરજ કેવી રીતે પૂરી થાય? બસ ઠાકોર, બસ. આગળ ના બોલો. આ લાખાનો ભાઈઓ બધું જીવી નહીં શકે. હા લાખા, તારે દીકરીનું કન્યાદાન કર્યા સિવાય અહીંયાથી જવાનું નથી, નહીં તો તને જિંદગીભરનો વસવસો રહી જશે, અને એટલા માટે તો તારી લાડકી દીકરીને. ઠાકોર, બસ લાખા, બસ. વધારે આગળ ન બોલતો. અરે, પોતાની દીકરી માટે વધારે પડતો આગ્રહ કરવાનો ન હોય. દીકરી સાથેના અમારા દેહના સગપણ કરતા તારા પ્રેમનું સગપણ હજાર ગણું ઊંચું છે, અને એટલે તને છે લાખા, તને. ઠાકોર, બસ લાખા, બસ. લાખા, એટલે જ આપણી આ દીકરી તારા ઘેરથી વિદાય લેશે, તારા હાથે એનું કન્યાદાન થશે લાખા, જેથી ગંગાના ત્રિવેણી સંગમના પાણી ક્યાંયથી પણ ખૂટે એવું ન લાગે. ઠાકોર, લાખા. હા, દીકરીની લાગણીની આ સંતાકુકડીની રમતમાં તારે જે સહન કરવું પડ્યું છે એ માટે મને માફ કરજો. નહીં, હું જાઉં છું. આવજે. દીકરી, એવું લાગે છે જાણે ભાંગેલા હૈયે ભગવાન પોતે ચાલી રહ્યા છે.
સરવાનું હતું સાવલી પીઠ પાછળ રમત રમીને તારી દીકરીને બીજે પરણાવવાનો ખેલ ભલે ખેલી લીધો, પણ આ લગ્ન એ જટકાવી દે, નહીં તો કાળ મુખા. તે એકવાર આ ઠાકોરના હાથમાં તેના કાળજાના કટકાને છીનવી લીધો, પણ હવે મારી દીકરીને ફેરા પડતા કોઈ નહીં રોકી શકે. તો પછી લે લે.
कोई ने चाली निकलवानू